दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया तो नीचे पर आपको एक रेड बटन में सब्सक्राइब करके लिख कर रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास, आशाएं हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार, आशाएं तूफानों को चीर के मंजिलों को छीन ले, ચાલો પેલા રકમ લખી લો, AgNO3 ના વિદ્યુત વિભાજનમાં વિભાજન કોષમાં પાંચ એમ્પિયર વીજ પ્રવાહ કેથોડ પર ગોઠવેલ કેટલી ચમચીઓ ઉપર ચાંદીનો ઢોળ ચડાવી શકે છે? એક ચમચી ઉપર પરમાણુ બહાર 108 ગ્રામ પ્રતિ મોલ. ચાલો હવે Q = I × T કેટલા એમ્પિયર? તો કે 5. કેટલી કલાક? તો કે 2.7. એને 3600 ગુણો એટલે સેકન્ડ થઈ જાય, એટલે 48600 કુલમ થયું. 48600 કુલમ. હવે AgNO3માં કેથોડ પ્રક્રિયા, કારણ કે એજી ક્યાં હોય? કેથોડ ઉપર. તો Ag+ ઇલેક્ટ્રોન ગિવ્સ Ag. 96500 કુલમ = 108
8 ग्राम, तो 48 600 कुलम बराबर कितना ग्राम है जी, कितना कितना ग्राम है जी, मरे ये मां कितनी चमची पर पोर चढ़ा रही है, 0.0 आम द्वारा एक चम्मच, तो 54 ग्राम बेची द्वारा एक पुनिया 0.01 ली चमचियों पर ये चीनों नूं पर चढ़ा भी આવડો દાખલા ને તમારા ચાલો લખી લો એક ચમચી માટે આપ્યું એટલી ચમચી એટલા ગ્રામ મળ્યું એટલા ગ્રામમાં કેટલી ચમચીઓ પર પર ચલાવી શકાય એટલે 54 39 જેટલી ચમચીઓ પર સિંગલનું પર ચડાવી શકાય છે एक बार ग्रेफाइट का विद्युत बच्चे सीओसो फोड़ना પાછળ કોષ દરમિયાન દરમિયાન 18.4 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ
एक कलाक अने 42 मिनिट माने एक कलाक ने 42 मिनिट माटे पसार करता કેટલા ગ્રામ સીમ મળશે કેટલા ગ્રામ સીયુ મળશે અને કેટલા કદનો ઓટો મળશે અને કેટલા કદનો ઓટો સીયુનો રેસેટ પોઈન્ટ ગ્રામ પ્રતિ મોલ ચાલો પહેલા કુલમ મેળવવાનું કુલમ ઉપરથી આપણે વજન મળે ક્યુબ એટલે કેટલો છે તો કે 18.4 ગુણ્યા સમય કેટલો 1 કલાક ને 3600 અને 42 મિનિટ એટલે 42 મિનિટની સેકન્ડ 60માં ફેરવવાનું બેનો સરવાળો એટલે 18.4 આ મિનિટ ના 42 મિનિટ કરવાની કલાકની બેનો સરવાળો 61 બે નો ગુણાકાર 112 608 કુલમ હવે કેટલો પ્રતિ કેટલો કારણ કે સીયુ એસો ફોર એમાં સીયુ પ્લસ ટુ એસો ફોર માઇનસ ટુ સીયુ પ્લસ ટુ ક્યાં જાય તો કે કેટલો ઉપર સીયુ પ્લસ ટુ બે ઇલેક્ટ્રોન મેળવે એટલે સીયુ તો 2×96500 કુલમ બરોબર 1 મોલ એટલે 63.5 ગ્રામ જો આટલા કુલમ હોય ને ત્યારે આપણને 63.5 ગ્રામ સીયુ મળે આટલા કુલમ હોય તો કેટલો 112 608 કુલમ બરોબર કેટલો 63.5 × 12 608 ભાગ્યા 2×96500 37.05 ગ્રામ સીયુ મળશે એક જવાબ હવે ઓટુ વાયુ ક્યાં મળે તો કે એનોડ ઉપર એનોડ ની પ્રક્રિયા ઉપરથી હવે વાયુનો ભાગ મેળવવો હોય તો પહેલા એના મોલ મેળવવા પછી પીવી બરોબર એનઆરટી દ્વારા આપણને વાયુ કદ વી પી વાયુ કદ વી મળે ચાલો એટલું લખીએ આ ફેરાડેના દાખલા તમને પરીક્ષામાં પૂછાતા હોય છે એક કલાક એટલે 3600 સેકન્ડ 42 મિનિટ એટલે 42×60 એટલી સેકન્ડ 2 સેકન્ડ નો સરવાળો પછી ગુણવાનો
चलो हमें कप इनोड कप अबे 4×96500 कूलम बराबर 1 मोल बोलो तो कितना था कूलम बराबर 112 8 कूलम बराबर कितना तो 112 608 1 4×96500 0.2370 अबे पीवी बराबर एनआरटी ना ये मूल्य है मोल यदि वी बराबर एनआरटी ना छेद में पी 0.2970 0.0314 218 આપ્યું છે અને દબાણ એક બાર 7.227 લીટર ઓટુ વાયુ મળશે ચાલો એક દાખલો હું તમને સારો એવો દાખલો એ નાનો સ્ટનો એની ગણતરી કરાવું આ દાખલો કદાચ ના થાય એટલે હું ગણાવી દઉં છું એનો એના પર થતી પ્રક્રિયા પછી કેથોડ એના પર થતી પ્રક્રિયા બે પ્રક્રિયાને ઇલેક્ટ્રોન સમાન કરવા એનોની પ્રક્રિયા લખી લેવાની પછી કેથોડની પ્રક્રિયા લખી લેવાની પછી બે પ્રક્રિયાના ઇલેક્ટ્રોનને સમાન કરવા સંતુલિત કરવું પહેલા એનો તો એએલ ગીવ્સ એએલ પ્લસ 3
स्केच हो जेडेन प्लस टू 0.15 प्लस टू इलेक्ट्रॉन गिव्स जेडेन अहियां खास नोंध जो अहियां ध्यान रखो અહીં બે ઇલેક્ટ્રોન છે અહીં ત્રણ ઇલેક્ટ્રોન છે પહેલા બે ઇલેક્ટ્રોનનો ફેરફાર હરખો કરો અને ત્રણ વડે ગુણો અને બે વડે ગુણો એટલે આ પ્રક્રિયાને બે વડે બે ત્રણ છ થઈ ગયું આ પ્રક્રિયાને ત્રણ વડે ત્રણ બે છ થઈ ગયું એટલે એનનું મૂલ્ય બરોબર છ આ ખાસ નોંધ રાખજો ઘણી વખત આવો દાખલો પૂછાય તો એન બરોબર છ પેલા ગણતરી કરી અને લખો હવે સ્ટેપ બીજું હવે પ્રમાણિત ઈ જીરો પોટેન્શિયલ કેથોડ જેડેન પ્લસ ટુ થી જેડેન माइनस 0.76 माइनस 1.66 जीरो पॉइंट प्लस 1.66 कितने मार्क्स हैं 0.9 0.9 વોલ્ટ દાખલો ગણવા માંડો અહીંયા જો એલ છે એનો વર્ગ કરવો પડે કારણ કે બે એલ છે પ્રક્રિયામાં અને જેડેન છે એ ત્રણ છે ત્રણ દો છ બે ત્રણ છ થઈ ગયા ખા આ ખાસ ચાલ કરો અહીંયા આ વર્ગ અને આનો વર્ગ થાય
26 सीटों की मैं लो भी और प्रमोशन जीरो पॉइंट जीरो जीरो छब्बीस पॉइंट जीरो जीरो छब्बीस इकतीस जीरो पॉइंट नेवियासी चिमुते दाखल इकतीस कचो चलो भैया दाखला पूरा किया हम आने प्रैक्टिस कर जो बीजा नंबर में अंदर विद्युत रसायन कोष विद्युत रासायनिक कोष और विद्युत विभाजन कोष आ बे कोषनी थियरी और दाखला पूरा किया अपना सिलेबस में जेटलू हतु एटलू पूरु कर नाख्यो हवे आपणे जे अधूरो पाठ से देसाई से लीधो हतो ए आपणे 12मो पाठनी प्रक्रिया चालू करशुं चालो आपणे प्रकरण नंबर 12 एल्डिहाइड कीटोन कार्बोक्सिलिक एसिड अपना सिलेबस की अंदर तो पहले आपने प्रक्रिया जो ही ले बुद्धि પછી આગળ એમસીક્યુ ની જોવો આલ્ડિહાઇડ અને કીટોન ની બનાવટ આલ્ડિહાઇડ અને કીટોન ની બનાવટ એસિડ ક્લોરાઇડ માંથી એસિડ ક્લોરાઇડ માંથી આલ્ડિહાઇડ તો પહેલા સમીકરણ લખાય પછી તો એના માટે આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડ એનું નામ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ એને રિડક્શન પીડી ને બેરિયમ સલ્ફેટ ઉપર અહીંયા એચ ટુ ઉત્પન્ન થાય આ બંધ તૂટે એટલે આની અંદર અહીંયા અહીંથી બંધ તૂટી જાય એચ અહીંયા સીએલ અહીંયા ડેન્ઝાઇલ હેડ બની જાય
CHO ताके यहाँ सी डबल बंदो बंद सी अलग बंद टूटे ले ये कैसे यहाँ ने कैसे यहाँ में बेंजीन सी ये चो थैंक यू एचसीएल वजारा ने चुको हम वजारा ने कई दर्शाव में होतो ना जी अटले बेंजाइडी हाइट बेंजोइन क्लोराइड ने बेरियम सल्फेट पर रहेल पैलेडियम उद्दीपकनी हाजरीमा प्रक्रिया करता रिडक्शन थई बेंजाइडी हाइट मारे छे आ प्रक्रिया ने रोजेन मोड रिडक्शन प्रक्रिया कहे छे रोजेन मोड रोजेन मोड रिडक्शन प्रक्रिया लखो समझाओ एमे पूछे तमने बे मार्कमां तो आ प्रक्रिया रिडक्शन प्रक्रिया अपने रिडक्शन थी आ प्रक्रिया मेळवी शकाय हवे नाइट्राइड अने एस्टर माथी तो नाइट्राइड चलो अबे बीजी रीत रीत नंबर टू के नाइट्राइल माथी एल्डिहाइड स्टीपन प्रक्रिया के तो पहला नाइट्राइल संयोजन ने स्टेनस क्लोराइड और हाइड्रोक्लोरिक एसिड वच्चे H2Y उत्पन्न થાય એટલે આ બંધ તૂટે એટલે મધ્યસ્થ RCA ડબલ બોન્ડ NH આવી રીતના થાય છે વિભાજન કરીએ તો એવો જોડાઈ જાય RCHO એટલે ઓ અહીં જોડાઈ જાય અને એચ ટુ બે એચ અહીંયા એને થ્રી એલ્ડિહાઇડ આ પ્રક્રિયાને સ્ટીપન પ્રક્રિયા કહે છે નાઇટ્રાઇલ
स्वयं चरणों में ने एसेंशियल टू अने एचसीएल साथ प्रक्रिया करता रिडक्शन थी एमआई बढ़े से तेनु जोड विभाजन करता अल्डिहाइड बने छे आ प्रक्रिया ने स्टीफन क्रिया कहे छे स्टीफन प्रक्रिया स्टीफन हम उदाहरण की सकते उदाहरण CH3 CCCH2 CLH2 CH3 CH NH जड़ो विभाजन H प्लस H टू वो ही लकी सकाए तो CH3 CHO प्लस NH3 इसे ना तो स्टीफन प्रक्रिया स्टीफन प्रक्रिया पहली रीत नाइट्राइल रीत एक हवे रीत बी लिखे दियो रीत बीजी एन एच टू तो प्रथम सीधे जा मुकी देव एल एच टू ब्यूटाइल आने के बाद डाई आइसो ब्यूटाइल एल्यूमिनियम हाइड्राइड एन ए डी ब्यूटाइल आवड़े दर्शावे टूक बी डी डी आई बी ए Thank you.
Thank you.